મિત્રો ખૂબ જ હસવા માટે ક્રેઝી ગુજરાતી સબસ્ક્રાઇબ કરી લેવાની અને હસવાનું ચૂકવણી માટે બેલ આઇકન પણ દબાવી દેવાનું અને અમારે ડેલી અપડેટ માટે અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લેવાના. બે જાલો કઈ ગયો યાર? બે યાની કમ બે તને જ્ઞાન નું ગીરી જાલાને ફોન કરને. બે માર્યું કેમ શું તે પેલા? બે વાગી ફોન કરને. ફોન પર ઉભરે ઉભરે. બે ચાલ મુકરું બે તને ફોન કે. બે ફોન કરને. એટલે આ નહીં ભાઈ ઉભરે બે મિનિટ. બે એ આવ્યો જો જાલો આવે જો. હા બે આવી ગયો રેવા દઈ ગયો ના કર ફોન. કેમ આવ્યો દારૂડી ને જેમ આવ્યો? બે શું દારૂ બારૂ પીધો? એ મને ના બોલાવાય. બે માલ બાલ પીધો? એ દારૂ બારૂ પીધો યાર? કયો માલ પીધો? ના હેડો હેડો નીચે. કયો માલ પીધો? ઇંગ્લિશ કે બે દારૂ બારૂ પી ગયો શું? બે એ બે બોલ ને બે. શું થયું ભાઈ? કે નહીં યાર હું થયું યાર કંટાળી ગયો છું. દરેક ઘરમાં માઓ કેમ કે છે કે આવતા પાણી નહીં લો તમે તો કપડાં ધોવાઈ જાય કેમ? મારા ઘરે 200 લિટર ની ઉપર ટાંકી છે. કેટલી? 200 લિટર ની સિન્ટેક્સ ની ટાંકી મુકાય મારા બાપાએ. તોય ના, મારા મમ્મીને કપડાં આવતા પાણીએ જ ધોવા છે. એ બધું નહીં કે 200 લિટરની ટાંકી ભલે રહી, ભલે એમાં પાણી ભલે પાણી તો રહેવું જોઈએ. પાણી બીજા દાડ ના ના કેમ આવે? મ્યુનિસિપાલિટી વાળાને ટેક્સ નહીં ભરતા. આપણે ઉઠીએ 10 વાગે ઉઠ્યા ને તો એટલું બધું સંભળાઈ દે ને ભાઈ. ઉઠતા કેમ નહીં? આમ ને તેમ આવતા પાણીનું મને કંઈ ખબર નહીં પડતી. હું તો કંટાળી ગયો છું. અરે આવતા પાણી જ કપડાં ધોવા દરેક ભૈરાને. ઘરે ગમે એટલું પાણી હોય એથી કોઈ લેવા દેવા નહીં. બસ તમે ઉઠી જાઓ, નહીં લો ધોઈ લો. આવતા પાણીએ કપડાં ધોવા. બે આવતા પાણીની તકલીફ કેટલી બધી તને ખબર છે? બે ચોક્કીની ચડ્ડી લાવ્યો બે આટલી મંદીમાં બરાબર. એક દિવસે મોડો ઉઠીને 11 વાગે ના આવ્યો બરાબર. પછી બીજા દિવસે મારે બહાર જવાનું, વહેલો ઉઠી ગયો. તો વહેલો ઉઠ્યો તો કપડાં તો ધોવાય જ દેતા. પછી પૂછ્યું ને તો એટલી બધી ગાળો દીધી મમ્મીએ કે તમારે ના આવતા પાણી ના ધોવાય તો ના ધોવાય. પછી ના ધોવાય પછી એ દિવસે તને ખબર એમ જેમ જવું પડ્યું અને આવી મંદીમાં ત્રીજી મારે ચોક્કીની ચડ્ડી વસાવી પડે. બહુ તકલીફ છે યાર આવતા પાણી. બે ભાઈ ટેન્શન ના થાય, એવા ડકા મારે જ છે યાર. મારે એવા ડકા આપણું બધાનું જોડ કેટલા કેટલા દાડાથી નાયો નહીં અને ખો થઈ ગયો. આપણે આને દવા ઘરે લઈ જઈએ યાર. તારો બાપ આવતા પાણી લઈ લેતો હતો હલકા. તારો ઘરે અમારે આ બોલવાનું. બે મારે બી એવી તકલીફ છે યાર. ચોવીસ ડિસેમ્બરે ઇવેન્ટ છે તો ઇવેન્ટમાં આવી જજો. તમને આ બે નંબર આપું છું, એ નંબરમાં ફોન કરી ઇન્ફોર્મેશન જે લઈ ગયો એ લઈ લેજો. પાસ વેચાવાના ચાલુ થઈ ગયા છે, પાસ લિમિટેડ છે એટલે ફટાફટ બુક કરાવી લેજો અને આવી જજો. અને આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને અને અમારી ચેનલ ક્રેઝી ગુજ્જુને સબસ્ક્રાઈબ કરજો. ટાટા. ઇવેન્ટ